આમ જો ભણા, ઘણા પૈસા આવી ગયા, હવે તો સને આપણે 6 મહિના લગ્ન વાપરવી ને, તોય નો ખૂટે, તોય નો ખૂટે. મામા, ઓલા પપ્પા દાદા કેવા બી ગયા સર, બતાવ્યો તારે. એક તો કાટ ખાઈ ગયેલી શરીર હતી, કલર કરેલી EMI થી 200 રૂપિયા આપ્યા, એ શરીર ના 50 રૂપિયા આવે નહીં. ઈ વાત તારી હસી વા ભણા. પથુભાઈ આવ્યો, આવો આવો પથુભાઈ આવો. ઓકે શાંતિ બેઠા દો. એ ને તો હવે હું કઉ છું, હવે છે ને ઘણો સમય થઈ ગયો છે, તમારી બેય ની પરિસ્થિતિ હું સમજુ છું, મારે વ્યાજ ના જોતો, પણ મુદળ રકમ તો હવે પાછી આપી જો યાર. એ પથુભાઈ પૈસા કેવા? નથી પૈસા? નથી. હું પ્રેમ થી પૂછું છું, છેલ્લી વાર પૈસા આપી જો ને. પથુભાઈ હું કામે ના જતો અને મારો ભાણો કામે ના જતો, તમને તો ખબર છે. કાઈ કાઈ વાંધો નહીં. એ પથુભાઈ આ ધંધા કેતું ના શરૂ કર્યા તમે? એ તમારા લીધે છે ને મારે આ ધંધા ચાલુ કરવા પડ્યા. આમ જો હવે છે ને તમને છેલ્લી વાર કહું છું, હા જુદી માં છે ને ગમે ત્યાંથી મને મારી મૂળ રકમ પાછી આપી દો, બાકી છે ને જો આ બંદૂક હગી નહીં થાય, ભડાકે દઈ દઈશું, તમે બેમ થાય વયા જાવ, કોઈને ખોટ નથી થવાની. આપી દેવું, આપી દેવું. હા જુદી માં સમજી ગયા ને, બાકી નહીં હગી થાય. હા આગી રાખો, આગી રાખો. હા બસ લે લો. કા હમણાં મારી નાખે તે કદાને મારી નાખે, આ તો આપણે ને આપણે વેચી અને આપણી થમા છે. હવે શું કરવું? હવે કઈક કરવું જોઈએ ભણા આપણે. હા ભણા, આપણને અહીંયા ધમકી દેવા આવ્યો ને. હા હવે છે ને મારી પાસે એક આઈડિયો છે તે, હવે છે ને તારે અહીંયા આવી પાઈ. એ હસ હો મામા, હા લેવે તો ઉતાવળે રાખ્યો હવે. પાસો તોડ કરી બધાય નો, અને છે ને જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ને ત્યાં જ જવાનું છે, એટલે ત્યાંથી જ બોણી કરવાની છે પાછી. હાલો હાલ. હે બાપા. વાહ, ક્યાં મૂકી? બંદૂક, બંદૂક મૂકી દીધી પેટીમાં. હે? હા પેટીમાં મૂકી દીધી, અને મારી દીધું પેટીને તાળું. તાળું મારી દીધું? હા, અને સારી મૂકી દીધી, બહાર હટાડી દીધી, એટલે જડે જ નહીં કોઈને. હે બાપા, હવે સોર ઘરમાં આવ્યા હોય તો તમે સારી ગોતવા જાઓ ને, પટારો ખોલો ને બંદૂક કાઢો, ત્યાં તો ઓલો હાવળો ફેરીને વયા જાય સોર. હા પણ એ વયા જાય કે નહીં? એમ હું તારા ખોટું ખોટું કહો, તું કાઢે નહીં એટલે ફટકી તાળું છે, ફટકી આમ છે જ ને, ફટકે તું ખુલી જાય. લેતા હું, હે જોવા લેતા હું. આ લેતા જા, ત્યાં જોઈ નથી ને, હરખી રીતે જોઈ લે, ઘણાને નહીં દેખાડું ને, તો આ કારક સોરાય બહાર કાઢી લે, એને કરતા ભલે લેતો આવે, અને મને ખબર પડી જાય ને આને ક્યાં આગળ રાખતા આવડે એમ. લઈ લે નિરાતે. આ તો હું બાપા, હા જે ભાઈ બંધ ની ત્યાં દાંડિયા છે કે ને, તો મેં કીધું બે ત્રણ ભડાકા ન્યા જઈને કરું ને મોભો પાડી દઉં. એ ડોબા રેખા, ક્યાં ન્યા ભડાકા કરવાની વસ્તુ નથી, કોકને ખબર પડી જાય તો પોલીસ વાળાને બોલાવશે ને, તો આપણને આ મોંઘું પડી જશે, મોંઘું મોંઘો પાડવાની બદલે. સાના સાના ફોડી નાખી, હવે સાના સાને કાંઈ મોંઘું, આ થોડું ઘરેણું છે, આ ઘરેણું હોય ને તો આમ બે બોટલ ખોલીને દેખાડવા થાય, શ્યાન છે મારી આગળ શ્યાન એમ પહેર્યો એમ કોકને લાગે. આ વસ્તુ એવી છે દેખાડવાની, ક્યાંય લઈને નથી જવાની, સાનું મનું થાય ને તું એમને મૂકી દે, એને મૂકી દો. હા મેકી દે, એ સોર આવે તારે કામ માં આવશે, કઈ ના કઈ સમજી નથી લીધી મેં. સમજી તો ગયો, નકર હું કઈ નહીં સમજે, હાર ઉપર છે ને તો હાલ કરશે મને. વાહ ભાઈ વાહ, મારી બેટી એટલી કમથી બંદૂક છે પણ જોરદાર છે. બોલો ભાઈ, મામા ભણીએ કેવા માની ગયા? હા હા, જુદી માં પૈસા આપી દેવું. હવે તો જેટલા પાસે પૈસા બાકી છે ને મારા બધાની અમે બંદૂક જ રાખવી છે, કેવો ફટ કરતા પૈસા આપે કે નહીં મારે જોઈ લેવું છે. ધમકી મારવા આવ્યા તોય જુગનો મારો ભાણો ના જડતો, હા શું બોલો, તમે કિડનેપ કરાવ્યો ને મારા ભાણાને. એ સાહેબ આ છે ને હાવ માણસ ખોટો છે, ખોટું બોલે છે, એને છે મારી પાસેથી પૈસા લેવા છે ને, એટલે તમને ખોટું બોલી લાવ્યો હશે. હવે એ કઈ વાત મારે સાંભળવી નથી, રિવોલ્વર ક્યાં છે બતાવો. મારા ભાણા ને પકડી લીધો ને, મને કે છે તમારે લગ્ન બાકી છે ને, એટલે ધ્યાનમાં છો, ખાલી કન્યા ગોતી લઈશ તમારા માટે. સોરી સાહેબ, સોરી. નાની એવું બંદૂક છે સાહેબ. અને નાની એવી માણસ તું? હા તો હું ખાલી કહું પૈસા નો દઈ તો બીવડા હટો, બાકી એનો કઈ ઉપયોગ નથી કરેલો સાહેબ.
કે લાયસન્સ વાયસન્સ છે આનું? લાયસન્સ નથી. તો આ હું ગુનો લાગુ પડે ખબર છે તને? એલા સાહેબ, એટલું બધું નથી ભણેલો, એ મને ક્યાં ખબર પડે. હા લાલ થાને. એ સાહેબ, થાને નું દેવા દો ને. તો એ સાહેબ, આમ કઈ તમે મને એકલા ને તો પકડી જાઓ, બંદૂક ખાલી મારી એક પાયા નથી. તો બીજા પાયા છે એમને? ઓલા વાલકા પાયા છે. કોણ વાલકો? હાલો, તમને એના ઘરે લઈ જાવ, એની પાસે માથી મોટી બંદૂક છે. હા લાલ આગળ થા. હાલો જોડા. હા તને વાત કહું? બોલો બોલો. સમજો, આપણે બંદૂક લીધી, એ પાછું કોઈને ત્યાં કીધું નથી ને. બાપા, કોઈને કીધું નથી, ખાલી એક જણાને કીધું કે બંદૂક લીધી અને હું હાજે છે ને દાંડી રસમાં લઈને આવવાનો છું એમ. કોને એકને કીધું તે? રણછોડ ને. ડોબા રેખા, એને નહોતું કહેવાનું, એને કીધું ને એટલે આમ સમજી લે, આખા ગામને કહી દીધું તે. તો બાપા ફોન કરીને ના પાડી દઉં કે અમે નથી લીધી એમ? પણ હવે હું ના પાડે ડોબા રેખા. આમ જો એને છે ને આમ ગોટા છે, ગોટા કોકને ક્યાંય કારે આને કહી દઉં એમ, અહીં કહી દીધું હશે. તું આ મારા બરડા ફાઈ નાખવાનો છો. અરે કરી અહીં તો લે. એ પથુભાઈ, સરપંચે ભાઈ એમ ગોરખો બેઠલે હો. વાહ ભાઈ વાહ, એની મૂસી દેવો, એની હાજ દેવો, આ તો જોઈને આવી જાય એમ સાહેબ, પટપટ પટપટ કરીને. એ વાલજીભાઈ, આ સાહેબ છે, સાહેબ પોલીસ વાળા છે. હા સાહેબ છે. તો તમે ઉભા છો સાહેબ? બેઠો બેઠો. મારી ખબર લેવા અમારા ઘરે કઈ ચોરી નથી થઈ. ચોરી નથી થઈ ને, પણ બંદૂક તો છે ને તમારી પાસે? લે ડોબા લે, હું સૂર્ય ફૂટી ગયો. સાહેબ, મારી પાસે તો છે ને નાની એવી બંદૂક હતી, આ લોકો પાસે તો છે ને મોટી જબર બંદૂક છે. લાવા ધંધા કરો. ના ના સાહેબ, ક્યાં બંદૂક જ નથી, ક્યાં વાત જ કે. સાહેબ રાવ જો, રાવ જો. હા શું બોલી જાઓ. હવે હા શું હું બોલે સાહેબ, બોલી જુઓ ને. હા ખોટું બોલે છો સાહેબ? નથી નથી. આ લોકોએ ધમકી આપી છે? આ લોકોએ ધમકી આપી નથી, પણ આને છે ને મારી ઉપર રી છે, એટલે આ બે થયો. આની હારવા ઝપેલા હોવા જોવે મારા ભાણાને કિડનેપ કરવામાં. એ તો ભાણો કેવે કિડનેપ થઈ ગયો? પણ આવી જરૂર હું છે તમારે બંદૂકો રાખવાની? એમી બેઠા છે ને. હા સાહેબ, બંદૂક તો હું છે, આમથી એમ રાખતા હતા, ખાલી તારા કામમાં આવે કે નહીં એટલે લો. લો મારે કરતા છે ને મોટી બંદૂક. અને નાની એવી માણસ તમે? એમાં હું થઈ ગયું સાહેબ ને, એમાં હું સાંડેલો ફૂટે ફૂટશે. હા હા, સાંડેલો ફૂટશે. હવે છે ને થાને આવીને વાહવા પડશે ને, ત્યારે તમારા સાંડે ક્યાં ફૂટશે. હાલો સાહેબ, એમાં એવું છે ને, આ હું ગામમાં બહુ ચોરી થાય કે નહીં એટલે સુરક્ષા હાટું સેફટી હાટું લીધી છે. બાપા જો કા કયો? હા સેફટી હાટ લીધી છે સાહેબ. રાવ જો ને, હવે એ વાત થાવ જો, તમે લઈ જાઓ તમે જોતી હોય. લાયસન્સ છે આનું? ના ના, લાયસન્સ નથી. તો કેમ રાખો? સોરાયા રાખતા થઈ ગયા. એવી જાહેરાત છે તમારી પાસે? કઈ કઈ નથી સાહેબ, હવે આમાં એવું છે ને, આ સોરાયા રાખતા છે, તેની તમે લેતા જાઓ, અમારે નથી જોતી. અરે આને તું લેતો જ જાય, તમને બે ને લેતો જાય. હાલો આગળ ખાવ. એ સાહેબ, એમ નહીં, તમે પછી એમ કહેતા હો ને તો પછી સરપંચ આગળ આવી બેસે. હો આખા ગામમાં ફેલાઈ ગયું છે એમ કયો ને તારે? હા તો છે તે સરપંચ આગળ બેસે આવી બે. હાલો આગળ ખાવ સરપંચ આગળ. હા તે હાલો 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 બાપા, આપણે એક લેવા હલવાઈ ગયા. હાલો હાલો. સરપંચ હું જ તે. ગેરકાયદેસર હથિયાર રાખો છો, તમને શરમ નથી થતી? એ વાલજીભાઈ, આને કોઈ કીધું મારા ઘરે હથિયાર છે એમ? કોઈ કીધું? મેં કીધું. એ વાલજીભાઈ, તમે મને હલવાડ છો, સરપંચ છો ગામનો. એ સાહેબ છે ને, એ તો છે ને રોજડા ભગાડવા હાટું મેં રાખી હતી ઘરે. રોજડા ભગાડવા? હા, આ બધા રોજડા ભગાડવા હાટું રાખી હતી એમ? આ તો હું ગામમાં બેગ ચોરી થાય કે નહીં એટલે અમારે સેફટી હાટું મેં રાખેલી હતી. આ લોકોને કીધું કે જરૂર હોય ને તો લઈ જજો એમ. એ સેફટી બેફટી મારે કાંઈ સાંભળવું નથી, હથિયાર એ હાજર કરો અને તમે થાને હાલો. એ વાલજીભાઈ, આ તો હલવાવાનો ધંધા કે હું? આ તો એટલે જ તે ને, એટલે જ સરપંચ તમારે આગળ આવ્યા, તમે કાંઈ ગામનું નાખશો, બાકી અમને તો ન્યાથી ઢળી જતા હતા. હવે ઉભાઈ રહો, હું સાહેબ મારી વાત કરી લો બરોબર ને? હા કરી લો. એ સાહેબ, હથિયાર તો છે જ તે, પણ એ તમને બધા આપી દેવું. પણ સમજો, તમે એક છો અહીંયા સમજી જાવ ને તો અમારે બધા ના આવું ને એમ. એ સરપંચ, મારે લાફાનો ઘા થઈ જાય હો,
તમે મને રિશ્વત આપો છો? રિશ્વત નહીં, તમને વાપરવાના આપી હતી. સમજો, બધા છે ને 5-5 હજાર આપી, બધા તને ને 5-5 હજાર આપી એટલે તમારે 15,000 રૂપિયા થઈ જાય. નહીં નહીં, એ બધી વાત તો હવે તમે કરતા જ નહીં. સમજો, હું સિદ્ધાંતવાદી છું. ભાજીભાઈ 5-5માં નહીં માને, હજી 5-5 વધારી ગયો, બરોબર 10-10 કરી દેવી. 10-10 કહી દો. આપણું 10-10 હજાર રૂપિયા કરી દઈએ બધા. 10-10 હજાર સમજી લો. સરપંચ, તમે મને શરમાવામાં લેવા દેવા વગર ના મારે તમને લાફાનો ખા થઈ જાય. હવે હવે છે ને હજ બહેરું વહી જાય છે. બધું 15-15 કહી દો. કહી દો. જો આઈના પત્તું હોય ને તો આપણે જાવું નહીં જેલમાં, બરોબર ને? હા ભાઈ, સરપંચ જવા દો ને. 15-15 આઈ લો. તમે આપી દો સાહેબ, જો અત્યારે આપી દો. આમ જો સાહેબ, અત્યારે તમને બધા આપી દેવી. લાવો પછી ભાઈ 15-15 હાલો. એ આમ જોવો, અત્યારે આપી દેવું અને 15-15 હજાર રૂપિયા લઈ લો અને બધું કેસ જવા દો, રફા થફા કરી દો. બંધ થઈ જાવ સરપંચ. એ ભાણા, બધા આપે છે તો લઈ લે ને.